આ શું કરો છો, ક્યાં જાવ છો? હું જાઉં છું. પણ આ શેના કપડા ફરો છો તમે? મારે રહેવું જ નથી. એટલે પણ ક્યાં જાવ છો? મારે રહેવું જ નથી. પણ હવે તો હું કામ નથી કરાવતી, તમને હેરાન નથી કરતી, તોય ક્યાં જવું છે તમારે? તોય મારે નથી રહેવું. પણ ક્યાં જવું છે? બીજેપી માં બધા જાય છે તો હું જાઉં છું. અરે હમ તો ફકીર આદમી હૈ, ઝોલા લેકે ચલ પડેંગે જી. અરે હમણાં મને ગાડી ની ચાવી આપો ને. શું કરવી છે? મારે છે ને ગાડી લઈને લીંબડી જવું છે. ગાડી લઈને શું કામ જવું છે? તમને ખબર છે, આમ 10 લાખ ની ગાડી લઈને હું મારા ઘરે જાઉં ને લીંબડી, તો મારી એન્ટ્રી પડે ગજબ, મને સિક્કા પડે મારા સિક્કા. હા ભાઈ વાહ. કામ કર, આલે આ 100 રૂપિયા કરોડો ની ટ્રેન માં જાજે, સિક્કા નહીં તું રોલા પાડ. મારા રૂપિયા, ગાડી, ગાડી નું પેટ્રોલ ને હંધુય બચી જાય. સિક્કા પાડવા. ये क्या है? रोटी के पराठे. मतलब रोटी के पराठे? रोटी के पराठे. क्या है, कल शाम की रोटी बची थी ना, उसका भूखा कर दिया, फिर उसमें थोड़ा सा पानी डाला, फिर उसमें थोड़ा सा पराठे का आटा डाला और उसको मिला के एक नया ही आटा बनाया और उसमें से बनाया रोटी के पराठे. किसने सिखाया ये रोटी के पराठे? टीवी में से सीखा, वो दोपहर में सो आता है ना पटवर्धन भाई के पराठे, तो पटवर्धन भाई ने सिखाया. कैसा लगा? वो तो खाने के बाद पता चलेगा ना. वो पटवर्धन भाई ने ये नहीं सिखाया कि इसको बनाने के बाद इसे खाने का कैसे है? अरे टूटता ही नहीं है ये. एक काम कर, कैंची दे कैंची, इसके छोटे छोटे टुकड़े करता हूँ, बाद में खाने की कोशिश करता हूँ. આ તમારા દોસ્તારો પણ તમારા જેવા જ છે? ના ભાઈ ના, એ બધા સુખી છે. એટલે તમે દુખી છો? ના ના, તમે દુખી છો ને, દબાવી દો, દબાવી દો મારું ગળું અને સુખી થઈ જાઓ, દબાવી દો. જો મને મન થઈ જશે. પણ તું યાર, તું માણસ ઉપર આવી અરે બસ કર, મારી માં ગાડી નીચે કૂતરું આવી ગયું એ રીતે રડવાનું બંધ કર. અરે યાર લોહી પી જાય છે તું યાર, કેટલા સવાલો પૂછે. શું કર્યું મેં? જરા મોડું થયું, બીજું શું? શું તુમને મેરે વાસે મે ઘા કિયા હે? વાસે મે ઘા? તુમને મેરી આંખો મે ધૂળ ડાલી હે. એ ની માને કેટલું થૂક ઉડાડે તું? મેં તો ના પાડી છે, ધવ ઉપરના શબ્દો નહીં બોલતી, તારા બાપાનું નામ પણ બદલી ના. ધનસુખ ધનસુખ. સવારથી હું તને જ યાદ કરું છું. ખરેખર હમણાં ઘરે આવતો તો આકાશમાં મેં ચંદ્રમાં જોયો અને જાણે મને તારો ચહેરો દેખાય. આજે અમાસ છે. શું છે? હલો, અમારી બાજુ ચાંદો ખીલ્યો તો. પ્લીઝ પ્લીઝ પ્લીઝ, ગુસ્સે નહીં થા, ગુસ્સે નહીં થા. અરે બકુ ગુચ્યું તું કે તું મોલા ઉપર આવું કરવાનું, તું મને હાફ કલે હાફ. છોકરા સોરી સોરી. અરે આવું નહીં કર, હસ મારી મીઠડી મીઠડી. મેં આ બારીમાંથી કૂદકો મારીને જીવ આપું છું. આ ગ્રાઉન્ડ ફ્લોર છે, ભરવા પણ નહીં દે ઉભી રહે. આ ખુરશી પરથી જમ્પ મારીને જીવ આપું છું અને ચિઠ્ઠીમાં લખતો જઈશ કે પત્નીના ત્રાસ થી બચવા માટે મેં. પ્રોફેસર પ્રોફેસર, શું થઈ છે? નીચે ઉતરો પ્રોફેસર, નીચે ઉતરો. હે ભગવાન, હું પાણી લઈ આવું છું, તમે મરી નહીં જતા. શીખી લો ડોબાઓ, આ બધું કામ આવશે. ટેકનિક છે ટેકનિક. પાણી પી લો પ્રોફેસર. એ નાલાયક રવજી ભાઈ, તને કઈ શરમ છે કે નહીં? હું તને સવારથી 20-20 ફોન કરું છું, તું ઉપાડતો નથી? અરે પણ કામ વગર માણસ ભંગાર વાળાને ફોન કરતો હશે? તું ગઈકાલે મારે ત્યાંથી જૂના ડબ્બા બાટલી છાપા બધો ભંગાર લઈ ગયો. હા હા, આપણે 300 રૂપિયામાં નક્કી કર્યું, તે મને 295 રૂપિયા રોકડા આપ્યા. 5 રૂપિયા છૂટા નથી સાહેબ, હમણાં લઈ આવું એમ કહીને સાલા તું ગાયબ થઈ ગયો. ક્યાં છે 5 રૂપિયા? કોણે કહ્યું નહીં આપે તો ચાલે? ભાભીએ કહ્યું તને?
તેને 5 રૂપિયા નહીં આપે તો ચાલે એવું કહ્યું? હા ભાઈ, મને નહીં ચાલે, મને એકચ્યુઅલી આ ભાભી જ નહીં ચાલે. તું એક કામ કર રવજી, કાલે પાછો આવ, આનો પણ સોદો કરી ના. તું જે આપીશ હું રાજી ખુશી લઈ લઈશ. અને અહીંયાથી ઉઠાવ તું, ફોન મૂક, ઇડિયટ, ફોન મૂક સાલા. મને કે ભાભી નું શું આવે? પેલા રસીલા બેન તમારા વરના ચડાવે ચડી ગયા. ધંધો કરવાનો જ વિચાર કરું છું. જો સાંભળ માલતી, મેં નક્કી કર્યું છે મારે ચા ની લારી ચાલુ કરવી છે, ટી સ્ટોલ. કારણ કે મેં શોધી કાઢ્યું છે કે ચા ની લારી ચાલુ કરો તો ભવિષ્યમાં વડાપ્રધાન બની શકાય. મારે મોદી સાહેબ ના પગલે ચાલવું છે અને તું જશોદાબેન ના પગલે ચાલ, એટલે મને કાયમ ની નિરાશ. મારા તો હૃદય ના ધબકારા બંધ થઈ ગયા. મારા પણ બંધ થઈ ગયા. હૃદય ડાબી બાજુ હોય એની માને મગજ નું ભણ્યા એટલે નીચેના અવયવો વિશે વાંચ્યું જ નથી કે શું? નોનસેન્સ. ફોટો ક્યાંથી આવ્યો? ડોલી એટલે આપડા નટુભાઈ ની દીકરી. નટુભાઈ ક્યાં ના? સુરત ના. હવે સુરત એટલે ક્યાં? સાઉથ ગુજરાત. દક્ષિણ ગુજરાત સુરત. હવે દક્ષિણ ગુજરાતમાં સુરત થી લઈને વલસાડ સુધી એવો રિવાજ છે, જુવાન છોકરીઓ બોયફ્રેન્ડ ના બાપા ના ફોટા રાખે. આપણી બાજુ જલારામ બાપા ના રાખે. કનુ કોણ છે? હવે તારે કનુ નું પણ જાણવું છે. કોણ છે કનુ? અરે બાપા, ભૂલી ગઈ તો. કનુ કાગડો. કનુ કાગડો મારો બાળપણ નો દોસ્તાર, સુરત રહે છે. સુતર ફેણી ની ડબ્બા મોકલે. સુતર ફેણી ની ક્યાં માંડો છો? આ છોકરી નો ફોટો તમારી ચોપડી માં ક્યાંથી આવ્યો? ગોઠવવા દે મને. એમાં એવું થયું, અરે આ કનુ બિચારો સખત માંદો હતો. કેમ, શું થયું? એને પેલું હતું. શું હતું? એટલે ભાઈ શરીરમાં ઘણું બધું, એમાંથી એક એને એ થયું એટલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો, આઈસીયુમાં. હવે હું એને મળવા ગયો ત્યારે મારી આ ચોપડી પરણેલા છીએ, કોને કહીએ? મેં એને વાંચવા આપી તો બિચારો મને કે ભાઈ રહેવા દે, મને નથી લાગતું હું આ ચોપડી પૂરી કરી શકું. મેં કહું છતાં તું રાખ. હવે મેં એને ચોપડી આપી એ વખતે એને આ ફોટો અંદર મૂક્યો હશે, એની બેન નો ફોટો. અરે પણ તો બેન ના નહીં તો શું, નર્સ ના મૂકે યાર? હોશિયારી તો મારતા જ નહીં, પાછળ ખાયરી પણ લખી જાય. તમે મારા બાજીરા, હું તમારી મસ્તાની. ખાઈશું વરસાદ માં પાઉ ભાજી રસ્તા. આ શું છે? ફોટો છે, મને દેખાય છે. કોનો છે? કોણ? છોકરી શીર્ષાસન કરે છે. છોકરી શીર્ષ. અચ્છા, આમ છે. હા સોરી, મને એ થયું કે મને છોકરી લાગે. તને શું લાગે છે? ડાકણ. તમે આને ઓળખો છો? હા કે ના? હા કે ના? આમાં ઓપ્શન જેવું ખરું? કોણ છે આ? આ બેન છે. આ તમારી બેન છે? મારી ક્યાંથી હોય? મારા બાપા ને ટાઈમ જ ક્યાં હતો?